જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં? આપણે આજે જોઈએ ધોરણ 3 વિષય ગુજરાતી, એમાં આપણે જોઈએ ગુજરાતી લેખન વિકાસ. જો તમારી આ બુક છે ગુજરાતી લેખન વિકાસની, તેમાં આપણે આજે જોઈએ ચેપ્ટર 1 અનુલેખન અને ચેપ્ટર 2 કવિતા લેખન. તો આપણે અનુલેખન કરીશું અને જે કવિતા હોય તે કવિતા લેખન કરીશું. તો તે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. અનુલેખન, નીચેના શબ્દ સુંદર અક્ષરે લખો. અનુલેખન એટલે શું? તો જો અહીંયા તમને શબ્દ આપેલા છે, જોડણીમાં, દીર્ઘાયમાં, રસવાયમાં, રસાવાળું, દીર્ઘાવાળું, કાના માત્રામાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. સરખી જોડણી જોઈને તે શબ્દ આપણે સુંદર અક્ષરે બાજુમાં લખવાનો છે. તો આ શબ્દ અહીંયા આપેલા છે એ તમારે વાંચીને, પછી એ શબ્દ જોડણી સરખી જોઈને એ શબ્દ તમારે પાછો અહીંયા લખવાનો છે. તો જોઈએ, પહેલો શબ્દ કયો આપેલો છે? તો કે ઝૂંપડી. બીજો શબ્દ છે સિંહાસન. ત્રીજો શબ્દ આપેલો છે ભાઈબંધ. આપણે એ શબ્દ આપણે અહીંયા લખીશું. પરોઢિયું, તો એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે પરોઢિયું. દુનિયા, રક્ષણ હાર. ધરતી, મંદિર, મસ્જિદ, આધાર, વારંવાર. પ્રાર્થના, રહેઠાણ. કયો શબ્દ છે? રહેઠાણ. કાવ્ય, પૂર્ણ અક્ષર. આઝાદી, શનિવાર. આપણે વાર આવે છે એમાં આ શબ્દ છે શનિવાર. જાન્યુઆરી, જાન્યુઆરી કેમ લખાય? જાન્યુઆરી. પ્રતિજ્ઞા, શિક્ષક. દુંદાળા, કેમ વચાય? દુંદાળા. ગર્વ, પરિચય, સુખ, દુઃખ. બુદ્ધિ, પશ્ચિમ. પશ્ચિમ કેમ લખાય? પશ્ચિમ. વર્તન, પ્રણામ. તો આ રીતે અહીંયા આપણને શબ્દ આપેલા છે, તમારે વાંચતા જવાના છે અને બાજુમાં સુંદર અક્ષરે લખવાના છે. તમારે સરખું જોતું જવાનું, ક્યાંય જોડણીમાં તો ભૂલ થતી નથી ને, એ રીતે તમારે સારા અક્ષરે તે શબ્દ અહીંયા લખવાના છે. જો પછી આપેલું લેખન પછી શું આપેલું છે? તો કે કવિતા લેખન. નીચેની કવિતામાં ખૂટતો શબ્દ મૂકો અને પાના નંબર 7 પર કવિતા ફરીથી લખો. તો જો આપણને અહીંયા એક કવિતા આપેલી છે, એમાં ખૂટતો શબ્દ આપણે લખવાનો છે. તો જો અહીંયા સરસ મજાનું કુદરતી દ્રશ્ય આપેલું છે, એના આધારે અહીંયા કવિતા આપેલી છે. તો જોઈએ આપણે તે કવિતા. પરોઢીએ ખાલી જગ્યા જાગીને, તો ખૂટતો શબ્દ કયો આવશે? તો કે અમે. પરોઢીએ અમે જાગીને. ગાતા મીઠા ખાલી જગ્યાના ગાન, તો કેના ગાન આવશે? ગાતા મીઠા તારાના ગાન. ખાલી જગ્યા મંદિર મસ્જિદમાં, પરોઢીએ મંદિર મસ્જિદમાં. ધરતા લોકો તારું ખાલી જગ્યા, તો કયો શબ્દ આવશે? ધ્યાન. ધરતા લોકો તારું ધ્યાન. તો જોઈએ પાછી. પરોઢીએ અમે જાગીને ગાતા મીઠા તારાના ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં. ધરતા લોકો તારું ધ્યાન. પછી જોઈએ, તું ખાલી જગ્યામાં, તું છે નભમાં, તો કેમાં આવશે? ધરતીમાં. તું ધરતીમાં, તું છે નભમાં. સાગર ખાલી જગ્યા વસે છે તું, તો કે મહીમાં. સાગર મહી વસે છે તું. ખાલી જગ્યા સૂરજમાંય તું છે, તો કે ચાંદ સૂરજમાંય તું છે. ફૂલો મહી ખાલી જગ્યા છે તું હસે, ફૂલો મહી હસે છે તું. તો પાછું જોઈએ, તું ધરતીમાં, તું છે નભમાં. સાગર મહી વસે વસે છે તું. ચાંદ સૂરજમાંય તું છે. ફૂલો મહી હસે છે જ તું. હરતા ફરતા કે ખાલી જગ્યા, તો શું આવશે? નાચતા કૂદતા. હરતા ફરતા કે નાચતા કૂદતા. રાતે દિવસે ખાલી જગ્યા સવાર, તો કે રાતે દિવસે સાંજ સવાર. તારો ખાલી જગ્યા સાથ સદાય, તો કે કયો શબ્દ આવશે? અમને. તારો અમને સાથ સદાય. તું છે સૌનો ખાલી જગ્યા, તો કે તારણહાર. શું આવશે? તું છે સૌનો તારણહાર. હસતા ફરતા કે નાચતા કૂદતા. રાતે દિવસ સાંજ સવાર. તારો અમને સાથ સદાય. તું છે સૌનો તારણહાર. પછી જો, દેવી બનાવી ખાલી જગ્યા છે તે આ. દેવી બનાવી, તો કયો શબ્દ આવશે? દુનિયા. દેવી બનાવી દુનિયા છે તે આ. તારો છે સૌને આધાર. કયો શબ્દ આવશે? આધાર.
તું છે સૌનો, સૌ તારા છે, તું છે સૌનો અને સૌ તારા છે. નમીએ તુજને વારંવાર, તો કયો શબ્દ આવશે? નમીએ આવશે. કયો શબ્દ આવ્યો? નમને. નમીએ તુજને વારંવાર. તો આપણે કવિતા ફરીથી જોઈએ. પરોઢિયે અમે જાગીને ગાતા મીઠા તારાના ગાન, પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહી વસે છે તું, ચાંદ સૂરજમાં તું છે, ફૂલો મહી હસે છે તું. હસતા હરતા ફરતા કે નાચતા કૂદતા, રાતે દિવસ સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સૌનો તારણહાર. દેવ બનાવી દુનિયા છે તે આ, સૌ તારો છે સૌને આધાર, તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. જો પછી આપેલ છે અહીં કવિતા સુંદર અક્ષરે લખવું. તો આપણે જે કવિતા અહીંયા જોઈ એ સુંદર અક્ષરે તમારે અહીંયા લખવાની છે. તો કઈ રીતે લખશું? જે રીતના અહીંયા લખેલી છે એ રીતે તમારે લખવાની છે. પરોઢિયે અમે જાગીને ગાતા મીઠા તારાના ગાન, પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. એ રીતે કવિતા તમને અહીંયા બાજુના પૈસા આપેલી છે એ જ કવિતા તમારે અહીંયા સુંદર અક્ષરે લખવાની છે. તો આજે આપણે ગુજરાતી લેખન વિકાસમાં અનુલેખન અને કવિતા લેખન જોયું. આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું.